સ્વાધ્યાય 2.4 દાખલા નંબર 4 અવયવ પાડો. પહેલું 12x² - 7x + 1 ત્રીજું 6x² - 5x - 6. તો અવયવ પાડવા માટે શું કરવાનું? જે રીતે આપણે કોઈ સામાન્ય સંખ્યાના અવયવ પાડીએ, સંખ્યા છે 6 × 3 = 6 × 1 = 3, તો આના અવયવ થશે 2 અને 3, એ એના અવયવ થશે. અને બધા અવયવનો ગુણાકાર તો થશે સંખ્યા. તો એ જ રીતે બહુપદીના અવયવ પડે, તેમાં પણ ચલ આવશે. તો એ કઈ રીતે પાડો? તેના માટે આપણે જે મધ્યમ પદ છે એને બે ભાગ પાડવાના. તો એક ભાગ કઈ રીતે પાડીશું આપણે? કે જે પ્રથમ પદ છે એનો સહગુણક અને અંતિમ પદનો સહગુણક, એનો ગુણાકાર કરીને એના અવયવ પાડીને આપણે જોડ બનાવવાની. તો પહેલાં શું કરવાનું? ગુણાકાર પ્રથમ પદનો સહગુણક અને અંતિમ પદનો સહગુણક, એ બંનેનો ગુણાકાર કરવાનો. એના પછી અવયવ પાડવા, અવયવ પાડ્યા પછી જોડ બનાવવાની, જેથી મધ્યમ પદ ના ભાગલા પડે. બરાબર છે? આપણે ઉદાહરણથી લઈએ. પહેલું લઈએ 12x² - 7x - 1. બરાબર? એના અવયવ પાડવા છે. તો પહેલાં ગુણાકાર લઈશું પ્રથમ પદ અને અંતિમ પદનો. તો એ થશે 1 × 12, એટલે કે 12. હવે આ જે 12 છે એને આપણે અવયવ પાડવાના છે. તો 12ના અવયવ પાડીએ, તો પહેલા 2 વડે ભાગીએ, તો 6 × 2 = 12. ફરીથી 2 વડે ભગાશે, 3 × 2 = 6, પછી 3 વડે ભગાશે, તો 1 × 3 = 3. બરાબર? તો આને 3 અવયવ પડ્યા, 2, 2 અને 3. આમાંથી આપણે જોડ બનાવવાની છે બે સંખ્યાની, જેથી 7 આવે. તો પહેલી જોડ બનાવી શકીએ 2 અને 3 × 6. તો 2 અને 6 = 7 નહીં બને. બીજી બનાવીએ તો 3 × 2 = 6 અને 2, પછી બીજી લઈએ તો 4 અને 3, 2 × 2 = 4 અને 3. આમાં ગુણાકાર 12 આવવો જોઈએ અને એના અવયવ પડવા જોઈએ. તો 2 અને 6 = 7 નહીં બને, પણ 4 અને 3 = 7 બનશે. તો મધ્યમ પદના 2 ભાગલા પડશે 4 અને 3. તે ભાગલા પાડી દે પછી એકદમ સરળ થઈ જશે અવયવ પાડવાનો. તો એના બરાબર 12x² - 4 અને 3, તો 7 - -4x - 3x, તો 2 ભાગલા પડી ગયા, -4x - 3x + 1. હવે શું કરવાનું છે? પહેલાં 2 પદમાંથી આપણે સામાન્ય લેવાનું છે. તો પહેલાં 2 પદમાંથી આપણે 4x સામાન્ય લઈ શકીએ. તો 12x² - 4x કેટલા થશે? 3x. ઓકે, તો 4x અને 3x ગુણાકાર કરીએ તો 12x² આવે. પછી બીજામાં 4x - 1 વડે ગુણીએ તો બીજામાંથી 4x. તો પહેલાં 2 પદમાંથી આપણે 4x સામાન લીધા, અંદર રહેશે 3x - 1. બીજા પદમાં આપણે એ જ રીતે કરશું, 3x - 1 અંદર રહેવું જોઈએ. તો અહીંયા શું આવશે? -1. તો -1 × 3x, તો -3x અને -, ગુણાકાર સરળ, તો +1. હવે આપણી જોડે 2 પદ થઈ ગયા, એક આ પદ અને બીજું આ પદ. એ બંનેમાંથી આપણે 3x - 1 સામાન્ય લઈએ, તો અંદર શું રહેશે? 4x - 1. તો એક અવયવ થયો 3x - 1 અને બીજો અવયવ થયો 4x - 1. તો બસ, તો આ જ રીતે આપણે અવયવ પાડ્યા. તો આ બહુપદીના 2 અવયવ થયા, 3x - 1 અને 4x - 1. આ જ રીતે આપણે બીજો દાખલો લઈએ, 6x² - 5x - 6. તો આને આપણે અવયવ પાડીશું. તો પહેલાં આપણે
તો પહેલાં આપણે ગુણાકાર લઈશું પ્રથમ પદ અને અંતિમ પદના સહગુણકનો, તો છ ગુણ્યા છ તો એ થશે 36. હવે આપણે એના અવયવ પાડવાના 36ના, બે વડે ભાગીએ 18 2 36, ફરીથી બે વડે ભાગીએ 9 2 18, હવે 3 વડે ભાગીએ 3 3 9, 1 3 3. તો આના અવયવ થયા 2 2 3 અને 3. હવે આમાંથી આપણે એવી જોડ બનાવવાથી જેથી 5 આવે મધ્યમ પદ, બરાબર, સરવાળો કે બાદ બાકી ગમે તે. તો આપણે 1 લઈએ, 3 અને 2 લઈએ ને પછી 3, તો 6 અને 6, તેમાં સરવાળો કે બાદ બાકી 5 નહીં આવે. પછી બીજી જોડ લઈએ 3 ગુણ્યા 3 9, 9 2 18 18 અને 2, તો 18 અને 2 થી બાદ બાકી કે સરવાળાથી 5 નહીં આવે. તો આપણે હવે ત્રીજી લઈએ જોડ 4 અને 9 ની લઈએ, 2 2 4 3 3 9, 4 અને 9. હવે 4 અને 9 નો સરવાળો 13 થશે, પણ એની બાદબાકી લઈએ 9 ઓછા 4, તો એ 5 થાય. તો મધ્યમપદના બે ભાગ પડશે 9 અને 4, 9 ઓછા 4. તો આપણે મધ્યમપદના બે ભાગ પાડી લઈએ, 6x² + 9x - 4x, 9x - 4x થશે 5x - 6. હવે આપણે એમાંથી સામાન્ય લેવાનું છે. તો પહેલા બે પદમાંથી આપણે 3x સામાન્ય લઈ શકીએ, તો અંદર રહેશે 3 2 6 થાય એટલે 2, અને x - x થાય તો 2x + 3 × 3x, 9 થાય તો 3 સામાન્ય, તો 2x - 3 અંદર રહેશે, બહાર આવી ગયા સામાન્ય 3x. બીજા પેપરમાંથી આપણે -2 સામાન્ય લઈએ, તો અંદર રહેશે 2x - 3. હવે બંને પદમાંથી 2x - 3 કોમન લઈ લઈએ, તો 2x - 3 અને 3x - 2, તો આ થઈ ગયા બે અવયવ, આ બહુપદી 6x² + 5x - 6. આ જ રીતે પ્રથમ અને અંતિમ બંને ગુણાકાર કરી અવયવ પાડવાની, એના પછી જોડ બનાવવાની અને મધ્યમ પદના ભાગલા પણ, તો બહુપદીના અવયવો પડી જાય.